નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરવીન, આપની સમક્ષ ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારની હેડલાઇન્સ પર. ભાજપના કાર્યકર્તા પર ફેંકાયા ઈંડા. બારડોલીમાં લૂંટાઈ 4 દુકાનો. ચોક બજારમાં લાગી આગ. સુરતમાં ઈ ટોયલેટની શરૂઆત. હવે સમાચાર વિગતવાર. સુરત શહેરના યોગી ચોક નજીક આવેલા સિનિયર સિટીઝન પાર્કના ઉદ્ઘાટનમાં ગયેલ ભાજપના પદાધિકારી સમિત મેયર પર ઈંડા ફેંકવાની ઘટના સામે આવી હતી. સુરતમાં પાટીદારોના ગઢ ગણાતા વરાછા વિસ્તારમાં આવેલા યોગી ચોક નજીક આવેલ સિનિયર સિટીઝન પાર્કનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આજે ભાજપના પદાધિકારી સહિત મેયર ઓપનિંગ કરવા પહોંચ્યા ત્યારે ઈંડા ફેંકવાની ઘટના બની હતી. મહત્વપૂર્ણ છે કે આજે જે પાર્કનું મેયરે ઓપનિંગ કર્યું ત્યાં ગઈકાલે કોંગ્રેસ દ્વારા ધરાર ઓપનિંગ કરી દેવામાં આવ્યું હતું. વરાછાના યોગી ચોક પર આવેલ સિનિયર સિટીઝન પાર્ક બનીને તૈયાર હોવા છતાંય તેનું ઓપનિંગ કરવામાં આવતું ન હતું, જેને લઈને ગઈકાલે કોંગ્રેસના આગેવાનો દ્વારા આ પાર્કનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું અને પાર્ક લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો, જેનું કારણ અપાતા કોંગ્રેસીઓએ જણાવ્યું હતું કે મનપા દ્વારા અનેકવાર તારીખો આપીને ઉદ્ઘાટન ન કરતા આ પગલું કોંગ્રેસે ભર્યું છે. કોંગ્રેસના સભ્યો દ્વારા ગઈકાલે ઉદ્ઘાટન કરાયા બાદ મેયર સહિતની ટીમ અને વિશાળ સંખ્યામાં લોકોએ ફરી એ જ પાર્કનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણના આ કાર્યક્રમ અગાઉ ઈંડા ફેંક્યાની ઘટના બની હતી, ત્યારે મહત્વપૂર્ણ છે કે પાર્કની બહાર પાટીદાર ગાર્ડન નામ પણ આપી દેવામાં આવ્યું હતું, જે મનપા દ્વારા ભૂસી નાખવામાં આવ્યું હતું. જો કે ઈંડા ફેંકવા અંગે પાટીદારો કે કોંગ્રેસ દ્વારા ઘટનાની જવાબદારી લેવા અંગે મગનું નામ મરી પાડવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, સુરત. બારડોલીના સ્ટેશન વિસ્તારમાં તસ્કરોએ 4 દુકાનોને નિશાને બનાવી હતી. લગનસરાની સિઝનમાં જાણે લગ્નનો સામાન ચોરાવવા આવ્યા હોય તેમ તસ્કરોએ કરિયાણા, શૂઝ, દરજી અને સાડીની દુકાનને નિશાને બનાવી હતી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં પોલીસે ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે. બારડોલી સ્ટેશન વિસ્તારમાં આવેલી અલગ અલગ દુકાનોમાં તસ્કર ટોળીએ ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સૌપ્રથમ શૂઝની દુકાનને અને પછી કરિયાણાની દુકાનને અને ત્યારબાદ દરજીની દુકાનમાં ચોરી કરી સાડીની દુકાનને નિશાને બનાવી હતી અને ચોરી કર્યા બાદ તસ્કરો રાતના અંધારામાં ગાયબ થઈ ગયા હતા. તસ્કરો સીસીટીવીમાં પણ ન ઓળખાય તે માટે ચહેરા પર બુકાની બાંધી આવ્યા હતા, જો કે તેમના કરતૂત દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. સુરત જિલ્લામાં શિયાળાની શરૂઆત થાય એટલે આખો જિલ્લો તસ્કરોના હવાલે થઈ જતો જોવા મળી રહ્યો છે. તસ્કરો જિલ્લામાં મોબાઈલ શોપ, ફૂટવેર, કપડાની દુકાન અને બંધ મકાનોને ટાર્ગેટ કરે છે. છેલ્લા 4 દિવસોમાં તસ્કરોએ ઓલપાડના સાયણમાં 2 મોબાઈલ શોપ, 3 મંદિરને નિશાને બનાવ્યા હતા. ત્યારબાદ માંગરોળના ઝંખવાવ ગામે આવેલી મોબાઈલ શોપને નિશાને લીધી હતી અને હવે બારડોલી નગરમાં આવેલ સ્ટેશન વિસ્તારમાં એક જ રાતમાં 4 દુકાનોના તાળા તોડી જિલ્લાની પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. હાલ તો બારડોલી પોલીસે તપાસ હાથ ધરી છે. બારડોલી નગર ઓલપાડની જેમ તસ્કરોનું એપી સેન્ટર રહ્યું છે. જિલ્લામાં સૌથી વધુ ચોરી બારડોલી નગરમાં થાય છે, ત્યારે ફરી એક જ રાતમાં 4 દુકાનના તાળા તોડી અંદાજે 61,000ની ચોરી કરી ગયાની ઘટનાને બારડોલી પોલીસની ઊંઘ ઉડાવી દીધી છે. હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, સુરત. સુરતના ચોક બજાર ફરી માતા રોડ પર આજે વહેલી સવારે એક રિક્ષા અને 3-વ્હીલ ટેમ્પામાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. સુરત ચોક બજાર ફરી માતા રોડ પર આજે સોમવારે વહેલી સવારે અચાનક એક રિક્ષા અને 3-વ્હીલ ટેમ્પામાં ભડભડ સળગવા લાગ્યા હતા, જેથી આસપાસના લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. જો કે ફાયરને જાણ કરતા ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મળતી માહિતી મુજબ ચોક બજાર ભરીમાતા રોડ પર 5 પીર દરગાહ રવિ રિવર સોસાયટી પાસે વહેલી સવારે એક રિક્ષા અને 3-વ્હીલ ટેમ્પામાં અચાનક આગ લાગી ગઈ હતી, જેથી આસપાસના સ્થાનિકોને ફાયરની જાણ કરી હતી. જો કે ફાયરના જવાનોએ પહોંચે તે પહેલાં રિક્ષા અને ટેમ્પાના આગળના ભાગ સળગીને ખાખ થઈ ગયા હતા. ત્યારબાદ ફાયરના જવાનોએ પાણીનો માર ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, સુરત. સ્વચ્છ ભારત અભિયાનને લઈ સુરત ભાજપ દ્વારા એક ટોયલેટ બનાવવામાં આવ્યા છે. ભારતભરમાં સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે ત્યારે સુરત શહેરમાં પરોઢ પાટિયા 4 રસ્તા ઉપર ભાજપ દ્વારા એક ટોયલેટ બનાવવામાં આવ્યું છે. આ ઈ ટોયલેટની ખાસ વાત એ છે કે કોઈ પણ એક સિક્કો નાખી ટોયલેટનો ઉપયોગ કરી શકાશે. જ્યારે ઈ ટોયલેટની ઓપરેટિંગ સિસ્ટમમાં એક સિમ કાર્ડ છે જે એકવાર સર્વર થાય સાથે જોડાયેલું છે, જેથી કેટલાક વ્યક્તિઓ યુઝ કરે છે અને ટોયલેટમાં ટેકનિકલ ફોલ્ટ કે પાણી ન હોય તેવી બાબતોને ટ્રેસ કરી શકાશે. જ્યારે ઈ ટોયલેટમાં UPS પણ છે જેથી ઇલેક્ટ્રિસિટી ન હોય ત્યારે પણ 3 યુઝર આ ઈ ટોયલેટનો ઉપયોગ કરી શકાશે. અને આ ઈ ટોયલેટમાં 200 લિટરની પાણીની ટાંકી પણ છે જેમાં પાણી ખલાસ થયા બાદ આપમેળે જ ભરાઈ જાય છે. આજે ઈ ટોયલેટના ઉદ્ઘાટન માટે ભાજપ કાર્યકર્તાઓ અને સુરત શહેરના મેયર પણ હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, સુરત. તો આ હતા આજના મુખ્ય સમાચારો. હવે મને રજા આપો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ ફોર ઇન્ડિયા સુરત. નમસ્કાર.